અને હવે સમાચાર દ્વારકાથી જ્યાં ઓખા બંદરેથી શંકાસ્પદ બોટ પકડી પડાઈ છે. આ સાથે ઈરાની નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ પકડી પડાયો છે. પોલીસે ઈરાની બોટમાં સવાર 4 સહિત 5ને પકડી પાડ્યા છે. 3 ઈરાની નાગરિકો અને 1 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. ઓખા આવેલ આનંદ અયપન મુથુરેલાની પણ અટકાત કરવામાં આવી છે. ઈરાનથી ફ્લાઇટમાં રાજકોટ આવી ઓખા તેના ભાઈને લેવા આવ્યો હતો. આરોપીઓ પાસેથી ડ્રગ્સ, સેટેલાઇટ ફોન સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. બેટ દ્વારકા નજીક સિગ્નેચર બ્રિજ પાસેથી આ બોટ પકડી પડાઈ હતી. પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી, એનડીપીએસ એક્ટ સહિતના અલગ અલગ ગુના દાખલ કર્યા છે અને આ કેસમાં હવે કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. ત્યાં વોચ બોટથી જે બોટ આવતી હતી એને અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ કરી એમાં ખબર પડી કે એમાં 3 ઈરાની અને 1 ઇન્ડિયન, એક ભારતીય જે તમિલનાડુના હતા એ હતા. પછી એ અમારી એલસીબી ટીમ આવી જેમાં કે ગોહિલ હતા, અમારા એલસીબી પીઆઈ, અને એમાં ઝડપીમાં ખબર પડી કે એના પાસે જે છે 10 ગ્રામ જેટલા હેરોઇન પણ છે, જેની કુલ મુદ્દામાલ વેલ્યુ જે છે 5 લાખ જેટલી હોય છે.